હેલો, ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ, કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો, ખુશ હશો. અને અત્યારે વાગ્યા છે અહીંયા સાંજના 7:30, અને આજે વિકાસ અહીંયા ઘરે છે. સાંજે 7:30 વિકાસ ઘરે છે, કેમ કે અમે જઈ છીએ રિલાયન્સ જીઓ માર્ટમાં તેલ લેવા. વિકાસ, ના ખરેખર અમારું તેલ ખાલી તમને બતાવ, મારું ગુલાબનું તેલ 5 લિટરનું, 5 લિટરના જે આવે છે કન્ટેનર, એ ખાલી થઈ ગયા છે. તો એ લેવા જાય છે, અને સાથે ઘરની થોડીક વસ્તુ લેવાની છે, તો એ લેવાનું છે. તો એટલે અહીંયા વિકાસને થોડાક વેલા બોલાવી લીધા છે, અને રાતનું ડિનર આજનું ફિક્સ થઈ ગયું છે. અહીંયા વિકાસ લાવ્યા છે પૂરી, પાણીપુરીની પૂરી. હમણાં જ લગભગ વિકાસ આપણે અઠવાડિયા પહેલાં કરી હતી કે નહીં? અઠવાડિયા પહેલાં જ પાણીપુરી કરી હતી, પણ આજે પાછો પ્લાન કરી લીધો છે પાણીપુરીનો. તો અહીંયા બટાકા બોઇલ કરી નાખ્યા છે, ચણા પલાળી દીધા છે, ચણા આવીને બોઇલ કરીશ, પણ અત્યારે હવે ફટાફટ જઈ, 7:30 થઈ ગયા છે, અને ત્યાં જઈને જો શૂટ થશે તો કરશું, નહીતર પાછા ઘરે આવીને પાછો વિડીયો ચાલુ કરશું ને વિકાસ? અને વિકાસ જોવો તો મને મરચા યાદ કરાવડાવજો, મેં તીખા મરચા ઘરમાં છે પણ મોરા હું ભૂલી દઈ છું. વિકાસને આપણે આડા અવડા ટાઈમે કંઈક વસ્તુ યાદ કરાવવાનું કહીને, એટલે વિકાસ થોડાક બોલા થઈ જાય, ડેન્જર મૂડમાં આવી જાય. જોવો પણ કેમેરો ચાલુ હોય ને, એટલે વિકાસ કોઈ જાતના રિએક્શન ન આપે, નહીતર વિકાસ એમ જ કહે તને અડધી રાતે બધું યાદ આવે. હે વિકાસ, સારું તો ચાલો હવે અમે અત્યારે નીકળી. અને વિકાસ ગુલાબના આપણે ઓલા મળે ને તો વધુ લઈ લેવા પડશે. બરાબર, અમે હમણાં હમણાં 2-3 વાર જીઓ માર્ટમાં ગયા, પણ જે આ 5 લિટર ગયા છે એ ખબર નહીં વેચાઈ જતા હોય કે શી ખબર. હવે આજે છે જો મળે તો વધુ લઈ લેવા છે. ચાલો તો અહીંયા વિકાસ બહાર ગાડી કાઢે છે, ને અહીંયા છે આ હર્ષનું સ્કૂટર. ધૂળ ખાય છે, ખબર નહીં હર્ષ અમદાવાદ લઈ જવાનું કહેતો હતો, પણ હવે ક્યારે લઈ જાય. એના ફ્રેન્ડ લગભગ અમદાવાદ જશે ત્યારે એ લઈ જવાના છે. અહીંથી છે અમદાવાદ જશે. વિકાસ જીવ માર્ટ મોરબીમાં બની ગયું છે, તમને શાંતિ થઈ ગઈ છે? નહીં, કઈ બાબતની શાંતિ? ઓલું તમે મને 3-4 મહિને એક વાર જે રાજકોટ લઈ જતા હતા ડીમાર્ટમાં, એ ગાડીમાં હાથ તો મૂકો, હાથ તો પણ છોડો. પેલા વિકાસ 3-4 મહિને એક વાર મને રાજકોટ લઈ જતા હતા, મને ડીમાર્ટ ને રિલાયન્સ મોલમાં, ને એમાં મને કરિયાણું લેવાય, મને ત્યાં મજા આવે. અહીંયા કિરાણાની દુકાને જાય ને એટલે શું થાય વિકાસ, હું છે ને અડધી વસ્તુ ભૂલી જાઉં, કાં મારે લિસ્ટ બનાવીને જવું પડે કે શું શું લેવાનું છે. પણ અહીંયા જીઓ માર્ટમાં એમાં જાય એટલે વસ્તુ નજર સામે હોય તો બધી વસ્તુ લેવાની છે ને મજા આવે. અને કેટલી વાર તો એવું થાય ન લેવાનું હોય એ લેવાય જાય, ને અમથી અમથું બિલ વધારે બની જાય. કેટલી વાર એવું થયું છે વિકાસ કે ન લેવાની વસ્તુ લેવાઈ ગઈ હોય? ખાલી કર નહી છેલ્લે લઈ તો વજન વધી જશે. ભલે રે,
સારું દેખાય છે પણ આ પ્રિન્ટમાં શું છે? મને એવું કેમ લાગે નીકળી ગઈ હોય એવી પ્રિન્ટ છે. અચ્છા હા, બ્લેક ને ગ્રે નાઇટ ડ્રેસમાં ચાલે એવું છે. તમને મોટું થશે, માફ કરી જોઈએ. આટલી શોપિંગ થઈ તો સાત થેલી, પણ આ સાત થેલી ના 9 રૂપિયા લેકે દેવાના હો પૈસા. સાત કિલો ખાંડ 63 રૂપિયા ની હજી તમારે લેવાના છે? મેં કીધું ના, હવે નથી લેવા ભાઈ, કીધું આવું પડશે નહીં. અને હા, રિલાયન્સ માં આપણે રિલાયન્સ સ્માર્ટ છે નહીં નામ એનું. હા, રિલાયન્સ સ્માર્ટ માં 1500 ની ખરીદી કરો એટલે 1 કિલો ખાંડ 9 રૂપિયા ની, તો ખાંડ લગભગ આવી 8 કિલો જેવી આવી ગઈ. 8 કિલો જેવી ખાંડ આવી. 9 પેકેટ છે ને? હા, 9 પેકેટ ખાંડ આવી. તો તેલ આવ્યું જશે લગભગ 6 મહિનાનું તેલ આવી ગયું. 6 મહિનાનું તેલ અને 5 મહિના તો આરામથી મારા ખ્યાલથી ખાંડ આવી જશે. અને બસ હવે આ બધું વિકાસ અત્યારે અહીંયા સાઈડમાં રાખી દઈશ. અને ભૂખ લાગી છે, પાણીપુરીનું પાણી બનાવવાનું. મરચા લાવી છું, રિલાયન્સ સ્પેશિયલ મરચા જોઈ લ્યો. મુકાભાઈ મરચા કેવા સરસ વેચે છે હે વિકાસ. આ મુકાભાઈ ના જ કહેવાય કે નહીં વિકાસ? તો આનું આજે પાણીપુરીનું પાણી બનાવીશ. અને આ બધી વસ્તુ સાઈડમાં રાખજો વિકાસ. અત્યારે શું કરવું, અહીંયા જ રાખજો, પછી ગોઠવી. શું અત્યારે નહીં ગોઠવું, અત્યારે ફટાફટ પેલા આ બધું મૂકી દઉં અને સીધી પાણીપુરીનું પાણી ચાલુ કરીશ. અને વિકાસ આજે છે ને હું બનાવવાની છું કદાચ રાતે ચૂરમાના લાડુ, કદાચ નક્કી નહીં હો, પણ અત્યારે તો પેલા જમવાની વ્યવસ્થા કરીશ, પછી રાતે જો મન થશે તો બનાવીશ. તૈયાર થઈ ગયું છે અમારું ડિનર, ને ડિનરમાં મેં કીધું એમ છે અત્યારે પાણીપુરી અને અહીંયા વિકાસ થોડી તૈયારી કરે છે. અઠવાડિયા પહેલા લગભગ 4-5 દિવસ પહેલા ખાધી હતી. મને આજ પાછું મન થઈ ગયું, મરચા અને પુદીનો જોવે એટલે મને પાણીપુરીનું મન થઈ જાય. અહીંયા વિકાસ ટેસ્ટ કરી નાખીએ આજે. લેડીઝને એની મંજીર લગી જતા કોઈ નો રોકી શકે, પણ બસ રસ્તામાં પાણીપુરી ની લારી નો આવે તો એ ઉભી રહી જાય. આજી આ જોક્સ તો મેં હમણેલો છે. પાણીપુરી ની લારી જોઈ નથી, મોઢામાંથી પાણી છૂટ્યું નથી. અને ચાલો આજે પાણીપુરી ખાવાનો જમવાનો વિડીયો નહીં બતાવું, કેમ કે આજે મારે રાતે
ક્યારે બનાવ્યા હતા ખબર છે તમને? ભાદર છેલ્લે અમે લગભગ ભાદરવાની જે ચતુર ગણેશ ચતુર્થી આવે ત્યારે બનાવેલા છે. તો મને હમણાં કેટલા દિવસથી શિયાળો ચાલુ થાય એટલે ઘી ગોળની વસ્તુ જ મન થાય. તો મને અત્યારે પાણીપુરી કરતા મને એમ થાય છે કે જલ્દી જમવાનું પતાવવું અને ચૂરમાના લાડુ બનાવવું અને ફટાફટ એક લાડુ આરોગી જાવ. પાણીપુરી ગલા ખાઈ લેજે નકે પછી લાડવામાં કચાશ થઈ જશે. વિકાસ હંમેશા એમ જ કહે કે જે રસોઈયો હોય ને જમવા એ જમવાનું જ્યારે આપણને ઓલું શું આપે વિકાસ? મેનુ આપે ને જમવા. વિકાસ કાયમ માટે એમ જ કહે કે જ્યારે આપણા ઘરે કઈ જમણવાર હોય ને ત્યારે રસોઈયાને ફૂલ પેટે ખવડાવી દેવાનું. તો એ જે વસ્તુનું જે કઈ લિસ્ટ આપે ને થોડુંક ઓછું આપે, નહીતર એની ભૂખ પ્રમાણે મોટું લિસ્ટ આપી દે. 100 માણસની જમવાનું હોય ને તો એ આખું 150 માણસનું લિસ્ટ આપી દે. મારું થોડુંક એવું છે, પણ હું જમવાનું વધારે નથી બનાવી લેતી, હું માફે જ બનાવું છું. મને અત્યારે ખરેખર બહુ ભૂખ લાગેલી છે અને અત્યારે હું પાણીપુરી ખાઈશ ને પછી લાડુ તો બનાવીને જ રહીશ. આજે આજ દુનિયા ઇધરથી ઉધર થઈ જાય, આજ મારા ચૂરમાના લાડુ બનશે જ બનશે. તો અત્યારે જમી લીધું છે, પાણીપુરી ફૂલ પેટ ભરીને ખાઈ લીધી છે. અહીંયા કિચનને સાફ કરી લીધું છે, પણ હા અહીંયા છે રિલાયન્સ સ્માર્ટમાંથી જે વસ્તુ લાવી છું એ ગોઠવવાની બાકી છે અને એને અત્યારે ગોઠવીશ નહીં. અત્યારે રાતના 12 વાગી ગયા છે અને મેં ચાલુ કરી દીધું છે. મેં કીધું હતું એમ કે આજે ચૂરમાના લાડુ બનાવવા છે, જો કાલ ઉપર રાખું તો પાછો આખો દિવસ એમાં ને એમાં નીકળી જાય ને છેક રાતે જ વારું આવે. તો મેં કીધું ચાલો અત્યારે જ બનાવી લઉં. તો અહીંયા મેં મૂઠિયાને એકદમ સરસ મસ્ત શેકી લીધા છે. અહીંયા ગોળને કટ કરી લીધો છે, કાજુની કટકી કરી લીધી છે, એલચી પાવડર કરીને રાખેલો છે. બસ હવે રાહ જોઉં છું મૂઠિયા ઠંડા થાય એની. મૂઠિયા ઠંડા થાય એટલે એને મિક્સરમાં વાટી લઉં અને હા બનાવવાની છું ઘી ગોળમાં. એટલે આ જે મૂઠિયા તળેલું ઘી છે એમાં જ ગોળને નાખી દઈશ અને આનું જે ચૂરમું કરીશ મૂઠિયાનું એ ચૂરમું એમાં નાખી દઈશ બસ. તો હવે ફટાફટ આ ઠંડા થાય એની જ રાહ જોઉં છું, તો ફટાફટ બને તો હું ફ્રી થાઉં. ફાઇનલી લાડુ બની ગયા છે અને હવે આનું ટેસ્ટિંગ કરાવીશ વિકાસને. વિકાસના ફેવરિટ ચૂરમાના લાડુ, પણ આજે મન થયું હતું મને વિકાસના ફેવરિટ ચૂરમાના લાડુ મન થયું હતું મને આજે. હલો હલો ખાઈને બતાવો વિકાસ, ખાઈને બતાવો. કેવા છે એ કયો? જનતા જવાબ માગે છે. અડધી રાતે આવી રીતે લાડુ કોણ ખાય? મન ડોલારે ડોલારે લાડવાનું નામ પડે એટલે મજા પડી જાય. એમ થાય કે બધા ખાઈ જાય. તમે લોકો પણ લ્યો અત્યારે અડધી રાતે લાડવો, બહુ મસ્ત લાડુ બન્યા છે.
કેટલા ટાઈમ થી ઈચ્છા હતી લાડુ બનાવવાની, ફાઈનલી આજે બનાવી લીધા છે ને અહીંયા વિકાસ જો ચાલુ થઈ ગયા છે. અને બસ હવે આ સાથે આ વિડીયો ને કરું છું અહીંયા પૂરો. મારી ચેનલનું નામ છે મિત્તલ ભંખોડિયા, તો તેને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને હવે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.